सीहोर तालुकाना पंचायत कचेरीमां अधिकारीઓ હોવા છતાં વિવિધ દાખલાઓ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે। सीहोर तालुका पंचायत कचेरी में अधिकारी बे होवा छता हाल विद्यार्थियों आवक दाखला क्रिमिनल सहित महत्वना दाखलाओ माटे वारंवार धक्का खावामां आवे छे। सरकारश्री द्वारा मात्र 12 कलाक में दाखलाओ आपवानो आदेश थवा छता एसी में बेसी अधिकारी 7-8 दिवस थता दाखलाओ माटे धर्मना धक्का खावा पड़े छे, एवं सीहोर तालुका कोंग्रेस महामंत्री अशोकभाई मकवाणा द्वारा जणाव्युं हतुं। हाली सरकार आ विद्यार्थियों सामे विद्यार्थियों ने समय काम करती नहीं तो आम जनता ना काम तो क्या करती हो। विद्यार्थियों ने तो पूरे पूरा अत्यारे समय आपको जो है विद्यार्थियों ने फॉर्म भरवाना से विद्यार्थियों ने तो भविष्य जरूर है ना, भविष्य भारत से आ भविष्य भारत सामे पर आ सरकार ना बैठेला एजेंडा काम करवा नहीं मांगता। हाल पोतानी एसी चालू करी पोतानी एसी रूम अंदर बेसी गया है। सिग्नेचर करता वार केटली लागे डॉक्यूमेंट वेरिफिकेशन करवा माटे બે અધિકારી આપ્યા છે, બે અધિકારીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તાત્કાલિક વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ એના જાતિ કે ક્રિમિનલ દાખલા આપી દેવા જોઈએ। જો નહીં આવે તો આવતી વિધાનસભાને આવતા આ સત્રની અંદર અમે કોંગ્રેસ પરિવાર વતી ખુલ્લેઆમ જાહેરમાં બેહવું પડશે તો વિદ્યાર્થીઓ માટે અમારે બેહવાની તૈયારી છે। મારું નામ અશોકભાઈ ઉઠીભાઈ મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ મહામંત્રી। તાલુકા પંચાયતની અંદર આવતા મને ખબર પડ્યા કે આ ખરેખર આ સિહોર તાલુકા પંચાયતની કચેરી છે કે બાવાખાનું છે। આ સમયની અંદર વાવાઝોડાની મહામારીનો એક તો સરકાર વાવાઝોડાની મહામારી કહે છે, આ સમયની અંદર આવક જાવક અને નોન ક્રિમિનલના જે દાખલાઓ હોય એ દાખલાઓ લેવા માટે છૂટાયેલા પ્રતિનિધિની ઓફિસોમાં દાખલાઓ રાખવામાં આવે છે અને છૂટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પોતાની એસી ચેમ્બરની અંદર આરામ કરે છે તો વિદ્યાર્થીને આમ જનતાને સમજવાનું હું આમ જનતા છે એ બહાર તડકાની અંદર રહી અને બહાર લાઇનમાં રહી આ ફૂંકતા પવનની અંદર પોતાનો જીવ જોખમે રાખીને દાખલા અને નોન ક્રિમિનલ દાખલા મેળવી રહ્યા છે। ત્યારે હાલમાં જે દાખલાઓનું વિતરણ થઈ રહ્યું છે એ સત્તાધીશની ચેમ્બરમાં બેસીને કરવામાં આવી રહ્યું છે। આના માટે યોગ્ય પગલા લેવા જોઈએ તાત્કાલિક સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે આના માટે યોગ્ય સ્થળ કરી અને લોકોને સાવચેત કરવા પડે અને જ્યાંથી કરીને લોકોનો જીવ જોખમમાં ના મુકાય। અત્યારે વિદ્યાર્થીની મહામારી ચાલી રહી છે ને એક જ ધારી સવારની વિદ્યાર્થીઓની ખૂબ જ લાઈન છે અને આ વિદ્યાર્થીઓને તડકાની અંદર અને બહાર ફૂંકાતા 50-60ની ઝડપે પવનની અંદર લીમડાની સામેની લાઈનમાં ઉભા રાખી અને વિતરણ કરવામાં આવેલ છે। આના વચ્ચે અમે કોંગ્રેસ સિહોર તાલુકા કોંગ્રેસના મહામંત્રી તરીકે હું વિરોધ દર્શાવું છું।